નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં 60 ફૂટ ઊંડા કુવામાં બરફ ખાબકતા રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કઢાયો. ચોટીલા ટ્રક એસોસિએશન દ્વારા ડીઝલમાં ભાવ વધારો થતાં પડતી મુશ્કેલીથી મીટિંગ યોજી ગાડી ભરવા ખાલી કરવાની મજૂરી વેપારી ચૂકવે જેવા નિર્ણય કરવામાં આવ્યા. બગસરા શહેરમાં જનતા કન્યા વિદ્યાલય ખાતે ધોરણ 9-11માં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થતાં વિદ્યાર્થીનીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચિલોડાથી શામરાજી નેશનલ હાઈવે 8 ઉપર પડેલ ખાડાઓ અને રોડનું કામ ઝડપી પૂર્ણ કરવામાં આવે અને પ્રાંતિજ માર્કંડેશ્વર મહાદેવ મંદિર તરફ અને જૂના રસુલપુર ખાતે અંડરબ્રિજની માંગ અને ટોલ ટેક્સ માફ કરવા સહિતની વિવિધ રજૂઆતો સાથે પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે હોન્ડાના શોરૂમ આગળ જ એક્ટિવા માલિકે પોતાની એક્ટિવા સળગાવી દીધી. ગુજરાત સરકારે ખાનગી લેબમાં આરટીપીસીઆર ટેસ્ટના ચાર્જમાં કર્યો ઘટાડો. વડોદરાની શ્વેતા પરમાર ગુજરાતની પહેલી, ભારતની ચોથી લાયસન્સ પ્રાપ્ત મહિલા સ્કાય ડાઈવર બની. છોટાઉદેપુરના છૂછાપુરા નજીક એસટી બસ કાર વચ્ચે અકસ્માત, 4 લોકોના મોત. નારોલના મૂર્તિકારને ફોન કરી ગબ્બર બોલું છું કહી ખંડણી માંગી ફાયરિંગ કર્યું. મહિલા કોન્સ્ટેબલને સમાધાનનું કહી પતિએ છૂટાછેડાના પેપર પર સહી કરાવી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 30 પોઝિટિવ કેસ નોંધાયા. રાજ કુંદ્રાએ જેલમાં રહેવું પડશે, કોર્ટે જામીન અરજી ફગાવી. પેગાસસથી જાસૂસી એન્ટી નેશનલ, ફોનમાં પીએમ મોદીએ હથિયાર નાખ્યું, રાહુલ ગાંધી. સાઉદી અરબની ધમકી, ભારત સહિત રેડ લિસ્ટમાં સામેલ દેશોની યાત્રા કરી તો 3 વર્ષનો પ્રતિબંધ. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા વ્યક્ત કરી રહ્યા છે કોરોનાની ત્રીજી લહેરની આશંકા. નવા કેસોમાં થયો વધારો, 24 કલાકમાં 43,654 નવા કેસ, 640 દર્દીના મોત. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.